વેલકમ બેક. તો મહત્વપૂર્ણ સમાચાર. વિસનગર તાલુકા બીજેપીમાં આંતરિક વિખવાદ. વિસનગર ધારાસભ્ય અને જિલ્લા ભાજપ મહામંત્રી વચ્ચે વિવાદ. વિસનગરમાં સીએએના સમર્થનમાં આજે નીકળેલી રેલીમાં આ વિવાદ સર્જાયો. ધારાસભ્ય ઋષિકેશ પટેલને ધક્કો મારતા વિવાદ વકર્યો હતો. ઋષિકેશ પટેલ તથા તેમના સમર્થકો નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. વિસનગરમાં સીએએના સમર્થનમાં જે રેલી નીકળી હતી અને આ રેલીમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને ધક્કો મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિવાદ જે છે તે સામે આવ્યો હતો. વિસનગર તાલુકા બીજેપીમાં આંતરિક ક્યાંક ખટરાક હોય તેવું આજની આ ઘટના બાદ ફલિત થઈ રહ્યું છે, સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને તેમના જે સમર્થકો છે પહોંચ્યા છે ગાંધીનગર રજૂઆત કરવા માટે, અને ત્યાં રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આપ ત્યાંના દ્રશ્યો પણ જોઈ શકો છો. નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર. નિર્મલ, આખો આ મામલો શું છે, આખો વિવાદ શું છે? આજરોજ વિસનગર મુકામે સીએએના કાયદાને સમર્થનમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા ધારાસભ્ય ઋષિકેશ પટેલને તેને ચાલુ રેલી દરમિયાન ધક્કો મારવામાં આવ્યો હતો તેવું ધારાસભ્ય ઋષિકેશ પટેલનું કહેવું છે. જે રીતે ઋષિકેશ પટેલને ધક્કો મારવામાં આવ્યો છે અને તેને લઈને તેના કાર્યકરો, તેના જે સમર્થકો છે તેમાં ભારભાર નારાજગી જોવા મળી રહી છે. ધારાસભ્યોનું અપમાન કરવામાં આવ્યું છે અને તે જણાવી અને તેવા મુદ્દા સાથે ધારાસભ્ય ઋષિકેશ પટેલ તથા તેના સમર્થકો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે. સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં તેઓ રજૂઆત કરવામાં આવ્યા છે. જોકે આ જે રજૂઆતકર્તાઓ છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી નાયબ મુખ્યપ્રધાન નહીં મળે ત્યાં સુધી તેઓ જગ્યા છોડશે નહીં. એટલે હાલ તેઓ નાયબ મુખ્યપ્રધાનની ચેમ્બરની બહાર જ નાયબ મુખ્યમંત્રી તેમને મળે, તેમની મુલાકાત આપે અને તેમની રજૂઆત સાંભળે રાહ જોઈ રહ્યા છે. પોલીસ પણ અત્યારે અહીં પહોંચી ગઈ છે અને સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચૂકમાં તેની પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં. બિલકુલ નિર્મલ, આભાર આ માહિતી માટે. આ રજૂઆત કરી રહ્યા છે અને જે મુશ્કેલીઓ ત્યાં દેખાઈ રહી છે તેને ધ્યાનમાં રાખતા હાલ તો પોલીસનો પણ કાફલો બહાર ખડકી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ તેમને મળશે, ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળશે. આ પ્રકારનું પણ એક ઝક્કડ વલણ તેઓ અપનાવી રહ્યા છે. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની આજે રેલી હતી સીએએના સમર્થનમાં અને બીજેપીના મહામંત્રી સાથેનો જે તેમનો આંતરિક જે ખટરાક છે તે આજે સામે આવ્યું છે.